બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઈ વહીવટીતંત્ર ફરીથી ચિંતિત બન્યું છે. ગઈકાલે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ લોકોને કોરોનાને લઈ સાવચેતીના ભાગરૂપે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં હજુ પણ લોકો ગંભીર નથી બની રહ્યા અને જાહેરમાં માસ્ક વગર ફરતા નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સનો પણ સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજથી ડીસા પોલીસે પણ કડકાઈ દર્શાવી છે અને શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે દંડકીય કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. પોલીસની આ કામગીરી પ્રજાહિતમાં છે, કારણ કે પોલીસ કોરોનાનું સંક્રમણ ના ફેલાય અને નિર્દોષ લોકો તેના ભરડામાં ના આવે તે માટે આ કાર્યવાહી કરી રહી છે. ત્યારે કેટલાક લોકો આ કાર્યવાહીને પણ અલગ દિશાથી જોઈ રહ્યા છે અને પોલીસની આ કામગીરી સામે સવાલો ઉઠાવીને તેને હેરાનગતિમાં ખપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે પોલીસ આ કામગીરી પોતાના માટે નહીં પરંતુ પ્રજા માટે કરી રહી છે અને પોલીસને આ કામગીરીમાં સહયોગ આપવો જોઈએ, નહીં કે તેનો દુષ્ટાચાર કરવો. આજે ડીસામાં પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને માસ્ક વગર ફરતા લોકોને દંડ કરવામાં આવ્યો હતો. આજે ડીસા શહેર દક્ષિણ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ખુદ દુકાને દુકાને ફરીને લોકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરતા નજરે પડ્યા હતા.